तो बेली गुरु कृपा गुरुबिन भवनिधि तरेन गोय होय शंकर बिरंची समझोय ब्रह्मा विष्णु महेश जेटलो महान होय पण जो सदगुरु नो होय तो भवसागर तराय नहीं घणा के गुरु आपनो हाथी आके नहीं गुरु कहीं हीरा कहीं दे नहीं गुरु कहीं एम्ब्रॉयडरी मशीन आके नहीं गुरु अपना वासन उठ के नहीं गुरु अपना कपड़ा धोए नहीं गुरु अपना बूट ने पॉलिश करी दे नहीं कपड़ा ने इजरी करी दे नहीं आवे तो आखो रूम रोके आवे तो केटली बार चाय बनाई देवी पड़े एनी यारे बीजू आखो राबा थाणू है दह नु पंदर नु वी नु बावन नो भरो हो नहीं एक दर थाड़ू उतरे के तो आ बदन हासवा ना तो गुरु आनु शू कारण આકાશની ખેતી છે આ શબ્દ બ્રહ્મની ખેતી છે આ ઋષિની ખેતી છે બે પ્રકારની ખેતી થાય એક ઋષિની એ આકાશમાં થાય શબ્દની અને એક કૃષિની ખેતી થાય એ પૃથ્વી ઉપર થાય બિયારણની કૃષ એટલે ખેંચવું એના ઉપરથી કર્ષ શબ્દ ઉપરથી કૃષ આવ્યો એના ઉપરથી કર્ષણ એના ઉપરથી કૃષ્ણ કૃષ એટલે ખેંચવું જે વાવો એ તત્વ ખેંચે એમાં રૂક એટલે સત્ય ઋગ્વેદ ઋદુંભરા रुकमयो तो आ शब्द एकादो उतरी जाए तो पार जाए जिंदगी तो सदगुरु जो ये अपने आ संस्कृति अपनी छे जीओडी गॉड नी संस्कृति छे डीओजी डॉग नहीं आ जनरेटर ऑपरेटर एंड डिस्ट्रॉयर नी आ ब्रह्मा विष्णु महेश नी संस्कृति गुरु शू कर ले अपने अपने इन भेट बुजावी पड़े साल उठाड़ी पड़े ખમ્મા ખમ્મા આવે તો પછી પાદર થી આમ અહીંયા કરો આપણે વળી પર ઠેઠ સુધી મૂકવા જવું પડે આમ શા માટે કરવું પડે એટલા માટે જ તમે માણસ તરીકે જન્મ્યા છો માણસ તરીકે જીવી શકો ને માણસ તરીકે મરી શકો ને એટલા માટે સાધુ ને સદગુરુ અનિવાર્ય છે નહીતર તમારો મેળ ન ખાય દેખાવનો માણસ સ્વભાવનો માણસ બનાવવો હોય આકૃતિ નહીં વૃત્તિ થી માણસ બનાવો હોય એની કૃતિ થી માણસ બનાવો હોય તો સદગુરુ ની સ્તુતિ અનિવાર્ય છે એટલા માટે માણસો ગુરુ વંદના કરે છે ગુરુ મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ ગુરુ મનુષ્યને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય गुरु मनुष्य ने मृत्यु माथी अमरत्व तरफ ले जाए खेची जाए ढसड़ी जाए एने मुकाम सुधी पहुंचाड़ी दे एनी मंजिल सुधी पहुंचाड़ी दे ए सदगुरु नु काम छे लोगों के अमारे घंटी बंधाई नु काम छे घंटी के घंटी शू केम बंधाई छे घणा वर्ष एम के आ घंटी बांधी बाबा पैसा ने हलो करे तमे शू आपी दियो पलंग મકાન મોટર ખુરશી ગાડલા ગોદડા અમે તમને એવું આપી કે તમે આ પૃથ્વી ઉપર ફરીવાર આવો નહીં પાછા અમે તમને વિચાર આપી તમે વસ્તુ આપો વસ્તુ ટકે વિચારને કોઈ ટાળી શકે સતયુગમાં જે વિચારો તો અત્યારે જ છે શબ્દ બ્રહ્મ છે અમે શાશ્વતના ચાહક છીએ નાશવંતના ગ્રાહક નહીં તો સદગુરુ છે એ માણસને પથ દર્શન કરે છે સદગુરુ દીપક સમાન છે એ પ્રકાશ ઘણા માણસો કે પ્રકાશ હમણાં કોઈક બોલતું હતું પ્રકાશ આ દીવો પ્રગટ હોય એની પાછળ માણસો એવું માને છે બસ ખાલી એમ દીવો એમ નથી એ દીવાનો અર્થ છે આ સંસ્કૃતિ પ્રકાશની ઉપાસક છે જ્ઞાનની ઉપાસક છે અંધકારમાં જીવન જીવવા ઈચ્છતી જ નથી આ સંસ્કૃતિની વ્યક્તિ પ્રકાશ ચોમેર પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ અંતકરણની અંદર દિવ્યતા ભવ્યતા બધે ભાઈ દેખાય બધે બહેન દેખાય બધે ઈશ્વર દેખાય એટલી હદ સુધી છેલ્લે સિયારામ મય સબ જગ જાની કરમ પ્રણામ જોરી જુગ પાની આટલે સુધી પ્રકાશ લઈ જાય ખાસ એટલે જ્ઞાન થાય એના ઉપરથી ખાસી શબ્દ આવ્યો પ્રકાશ એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન આ સાધુ એવું જ્ઞાન આપે કે તારો ભાઈ છે અડધા વીઘા જમીન આટું કોર્ટમાં ન ચડતો માણસો અમને શાલ ઉઠાડે હાર પહેરાવે ને એના ભાઈ સુપ્રીમ કોર્ટ ઉધું ઠોકી જાય અડધા વીઘા જમીન આટું એના કરતા એની માએ પથ્થર જન્મો હતો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે એવા લોકોએ ધર્મનું નામ લેવું નહીં એવા લોકોએ રામકૃષ્ણ બોલવું નહીં એવા લોકોએ દાન પુણ્ય કરે એ બધું કથિર છે એની કોઈ કિંમત નથી
તમે લોકો તમારી માને મા બાપ ને આપણે આવશે માતુ વૃંદનામાં તો ગુરુ છે આપણને આપણું બુરું ન થવા દે, ગુરુ આપણું બુરું કરી દે, કલ્યાણ કરી દે. અધૂરું હોય એની પડખે ચડવા જ ન દે, કારણ કે અધૂરું છે એ વાંચ બહુ ગ્રહ કરે. સંપૂર્ણ કુંભો ન કરો તે ઘોષ, એમ્પ્ટી પોટ હેંગિંગ મોર, ખાલી છે ને બહુ વાગે. ભરેલું કોઈ દિવસ વાગે નહીં. રામકૃષ્ણ બ્રહ્મન સ્વામી વિવેકાનંદ ને કહેતા ભરેલું વાગે કરું ક્યારે, કે આખો ઘડો ભરેલો હોય એ કોક ખાલી ઘડામાં. રુગનાથ બાપુ કદાચ કાનાપરા વસ્ત્રાપરા કાના વસ્ત્રાપરા ની અંદર ઘડો ઠલવે ને તો થોડીક વાર રામ 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 એમ બોલે ત્યાં ઓલો ઘડો ભરાય જાય, લબા લબ રામ 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 કરો મડા પરંપરા એટલી વાર બોલે. અને ઓલા તો નગર વાઘ વાઘ જ કરે, બોલ બોલ જ કરે. સદગુરુ સદૈવ આંગલી જિંદગા, ઈશ્વર તરફ જા, સત્ય તરફ જા, સત્કર્મ કર, સદાચરણ કર, ઘરનું વાતાવરણ દિવ્ય બનાવી દે. સંપત્તિ તો બાપુ વાહે ઢળાતી આવે. અમે આ 50 વર્ષથી આ કપડા પહેર્યા કોલેજ છોડીને, 1 રૂપિયા 92 ને જે મારી માથે લ્યો બાપુ. તો આપણે પોતે પોતાના જીવનને અંદરથી કાળાશ કાઢી મેલ કાઢી નિર્મલ બનાવી દેવું હોય, ભગવાનને વાલું લાગે, ભગવાનને ગલગલિયા થાય, ભગવાનને બચ્ચી ભરવાનું મન થાય, ભગવાન આપણા માટે કૂદી પડે, ભગવાન આપણા માટે છાણનું ટોપલું ઉપાડવા તૈયાર થઈ જાય, ભગવાન આપણા માટે ઝેરને અમૃત કરવા તૈયાર થઈ જાય, ભગવાન આપણા માટે તેને બધું હરામણું કરવા આવી જાય, આટલી હદે એ આપણી માં ગાંડો થઈ જાય. એનો એક જ રસ્તો, મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. એટલી બધી મનની નિર્મળતા થઈ જાય,